કૌશિક બ્રાહ્મણને માતા પિતાની સેવા માટે ઉપદેશ અને કૌશિકની વિદાય. માર્કંડીજી કહે છે, આ પ્રમાણે ધર્માત્મા વ્યાધે બ્રાહ્મણને પોતાના માતા પિતાના દર્શન કરાવ્યા પછી કહ્યું, બ્રાહ્મણ, માતા પિતાની સેવા એ જ મારું તપ છે. આ તપનો પ્રભાવ જુઓ. આના પ્રભાવે મને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ છે, જેનાથી હું જાણી ગયો છું કે તમે જે તે પતિવ્રતા સ્ત્રીના કહેવાથી અહીં આવ્યા છો. જે સ્તીએ તમને અહીં મોકલ્યા છે તે પોતાના પાતિવ્રત્યના પ્રભાવથી આ વાસ્તવમાં આ બધી જ વાતો જાણે છે. હવે હું તમારા હિત માટે થોડી વાત કરું છું. સાંભળો, તમે વેદોનો અભ્યાસ કરવા માટે માતા પિતાની આજ્ઞા લીધા વિના ગૃહત્યાગ કર્યો છે, તેથી તે બંનેનું અપમાન કર્યું છે અને આ તમારા માટે અત્યંત અનુચિત છે. તમારા શોખથી તમારા વૃદ્ધ માતા પિતા આંધળા થઈ ગયા છે. જાઓ, તેમને પ્રસન્ન કરો. આમ કરવાથી તમારો ધર્મ સુરક્ષિત રહેશે. તમે તપસ્વી મહાત્મા અને ધર્માનુરાગી છો, પરંતુ માતા પિતાની સેવા વિના આ બધું વ્યર્થ છે. તમે શીઘ્ર જઈને તેમની પ્રસન્ન કરો. મારી વાતમાં વિશ્વાસ રાખો. આ મેં તમારા હિતની વાત કરી છે. આનાથી વધીને કોઈ ધર્મ હું માનતો નથી. બ્રાહ્મણ બોલ્યો, ધર્મજ્ઞ ધર્માત્મન, આ મારું મોટું સૌભાગ્ય છે જેથી હું અહીં આવ્યો છું અને તમારો સત્સંગ પ્રાપ્ત થયો. તમારા જેવા ધર્મના તત્વને જ સમજનારા લોકો આ જગતમાં દુર્લભ છે. પહેલાં તો હજારો માણસોમાં કોઈ વિરલો જ એવો હશે જે ધર્મનું જ્ઞાન જાણતો હશે, અને હોય તો પણ તે મળતો નથી. તમારું કલ્યાણ થાઓ. હું તમારા સત્યને લીધે આજે તમારા પર બહુ પ્રસન્ન છું. જેમ સ્વર્ગથી ભ્રષ્ટ થયેલા રાજા યયાતિને તેમના દોહિત્રએ બચાવ્યા હતા, તે જ રીતે તમારા જેવા સંતે આજે મારો નરકમાંથી ઉદ્ધાર કર્યો છે. હવે હું તમારા કહેવા પ્રમાણે માતા પિતાની સેવા કરી. જેનું અંતઃકરણ શુદ્ધ નથી તે ધર્મ અધર્મનો નિર્ણય કરી શકતો નથી. આશ્ચર્ય છે કે સનાતન ધર્મ જેવું તત્વ સમજવું કઠિન છે. આ સનાતન ધર્મ જેનું તત્વ સમજવું કઠિન છે. શુદ્ર જાતિના મનુષ્યમાં પણ વિદ્યમાન છે. હું તમને શુદ્ર માનતો નથી. કોઈ પ્રબળ પ્રારબ્ધ તમારો શુદ્ર યોનિમાં જન્મ થયો છે. બ્રાહ્મણના પૂછવાથી વ્યાઘ્રે જણાવ્યું કે હું પૂર્વ જન્મમાં વેદવેતા બ્રાહ્મણ હતો. સંગ દોષથી મારા દ્વારા કંઈક એવું કર્મ થઈ ગયું જેથી મને ઋષિનો શાપ મળ્યો. તે શાપથી મારે શુદ્ર જાતિમાં વ્યાઘ્ર થવું પડ્યું છે. બ્રાહ્મણે કહ્યું, તમે શુદ્ર હોવા છતાં હું તમને બ્રાહ્મણ જ માનું છું. જે બ્રાહ્મણ હોવા છતાં પાપી દંભી અને અસત્ય માર્ગે ચાલનાર છે તે શુદ્ર જેવો છે. આથી વિપરીત, જે શુદ્ર હોવા છતાં પણ સમદમ સત્ય અને ધર્મનું સદા પાલન કરે છે તેને હું બ્રાહ્મણ જ માનું છું. કેમ કે મનુષ્ય સદાચારથી બ્રાહ્મણ થાય છે. તમે જ્ઞાની છો, બુદ્ધિમાન છો, તમારી બુદ્ધિ વિશાળ છે. તમે ધર્મના તત્વને જાણો છો અને જ્ઞાનાનંદમાં તૃપ્ત રહો છો, તેથી કૃતાર્થ છો. હવે હું જવા માટે તમારી અનુમતિ માગું છું. તમારું કલ્યાણ થાઓ અને ધર્મ હંમેશા તમારું રક્ષણ કરો. માર્કંડીજી કહે છે, બ્રાહ્મણની વાત સાંભળીને ધર્માત્મા વ્યાધે હાથ જોડીને કહ્યું, બહુ સારું, હવે તમે પધારો. બ્રાહ્મણે ધર્મવ્યાધની પ્રદક્ષિણા કરી અને તે ત્યારથી વિદાય થઈ ગયો. ઘરે જઈને તેણે મા બાપની પૂરી સેવા કરી અને વૃદ્ધ મા બાપે પ્રસન્ન થઈને તેની ભારે પ્રશંસા કરી. યુધિષ્ઠિર, તમે જે પ્રશ્ન પૂછ્યો હતો તે પ્રમાણે મેં પતિવ્રતા સ્ત્રી અને બ્રાહ્મણનું મહત્વ સંભળાવ્યું તથા ધર્મવ્યાધે જે માતા પિતાની સેવાનો મહિમા કહ્યો હતો તે પણ સંભળાવ્યો. યુધિષ્ઠિર બોલ્યા, મુનિવર, તમે ધર્મના વિષયમાં આ બધું સુંદર ઉપાખ્યાન સાંભળ્યું. આ સાંભળીને એટલું સુખ મળ્યું કે લાંબો સમય પણ એક ક્ષણની જેમ વીતી ગયો. તમારી પાસેથી આવી ધર્મકથાઓ સાંભળતા મને તૃપ્તિ થતી જ નથી.